નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હાસરપરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 ગ્રામર ચેપ્ટર 1 એનું જે છે રિવિઝન, એનો બીજો પાર્ટ આજે આપણે શીખવાનો છે આ વિડીયોની અંદર. કે રિવિઝનની અંદર બીજો પાર્ટ કયો આપેલો છે? તો કે હેવ અને હેઝ, એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. કે હેવ અને હેઝનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે ઉપયોગ થાય છે, એનો મિનિંગ શું થાય છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હોય તો કેવી રીતે બને છે, એ બધું આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. તો ચાલો જોઈએ. તો કે હેવ અને હેઝ, તો સૌ પ્રથમ હેવ અને હેઝનો મિનિંગ શું થાય, એનો અર્થ શું થાય? તો કે ક્રિયાપદનો અર્થ, આ હેવ અને હેઝ ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું, ની પાસે હોવું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે ની પાસે હોવું એવું થાય છે, અને તે શું દર્શાવે છે? માલિકી દર્શાવે છે. શું દર્શાવે છે? માલિકી દર્શાવે છે. હેવ અને હેઝ બંને ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો છે. પેલા ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો હતા ને એમિઝાર, જે આપણે આગલા વિડીયામાં શીખી ગયા તે. હવે આ હેવ અને હેઝ બંને છે તે ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો છે. તે કેમાં ઉપયોગ થાય? વર્તમાન કાળની અંદર રૂપો થાય, એની અંદર ઉપયોગ એનો થાય છે. તો જોઈએ પાછું કે સર્વનામ, એકવચન અને બહુવચન જે છે, જે આપણે આગલા વિડીયામાં શીખી ગયા, એમાં હેવ અને હેઝનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો કે સર્વનામ એકવચનમાં પ્રથમ પુરુષ એકવચન શું છે? તો કે આઈ. બીજો પુરુષ એકવચન શું છે? તો કે યુ. ત્રીજો પુરુષ એકવચન શું છે? તો કે હી, સી અને ઇટ. એવી જ રીતે બહુવચનમાં શું છે? તો કે પહેલો પુરુષ બહુવચન વી, બીજો પુરુષ બહુવચન યુ અને ત્રીજો પુરુષ બહુવચન જઈ આવેલા છે. આપણે આગલા વિડીયામાં શીખી ગયા એટલે તમને ખ્યાલ જ હશે. વિદ્યાર્થી મિત્રો, આ કોઠો જે છે સર્વનામનો, એકવચન અને બહુવચનનો, એ ખાસ તમારે યાદ રાખવાનો છે. આ ચેપ્ટરની અંદર આનું જ મહત્વ વધુ છે. આગળ પણ તમારે આ ઉપયોગ આવશે. આ જે કોઠો આપેલો છે સર્વનામ એકવચન અને બહુવચનનો જે છે તે, એટલે આ ખાસ યાદ રાખી લેવાનો છે. તો કે હવે હેવ અને હેઝ, ટુ હેવ ક્રિયાપદનું વર્તમાન કાળનું જે રૂપ છે હેવ અને હેઝ, એનો ઉપયોગ કેવી રીતે કરવો? તો કે પ્રથમ પુરુષ એકવચન શું છે? તો કે આઈ. એની સાથે શું લાગે? હેવ લાગે. જો યાદ રાખજો, પ્રથમ પુરુષ એકવચન સાથે હેવ. એવી જ રીતે બીજો પુરુષ એકવચન શું છે? તો કે યુ. તેની સાથે પણ શું લાગે? તો કે હેવ લાગે. હવે જોજો કે ત્રીજો પુરુષ એકવચન છે હી, સી અને ઇટ. વિદ્યાર્થી મિત્રો, યાદ છે ને તમને હી કેના માટે વપરાય? તો કે નરજાતિ માટે. સી કેના માટે વપરાય? તો કે નારી જાતિ માટે. અને ઇટ કેના માટે વપરાય? તો કે નાન્યતર જાતિ માટે. આગલા વિડીયામાં મેં તમને વાત કરી ને, એ યાદ જ હશે. તો કે હી, સી અને ઇટ ત્રીજો પુરુષ એકવચન છે, એની સાથે હેવ અને હેઝમાંથી શું લાગે છે? હેઝ લાગે. હી સાથે હેઝ, સી હોય તો પણ હેઝ, અને ઇટ હોય તો પણ હેઝનો જ ઉપયોગ થાય છે. ત્યાર પછી બહુવચન, તો કે પ્રથમ પુરુષ બહુવચન વી છે, એની સાથે હેવનો ઉપયોગ થાય છે. જ્યારે બીજો પુરુષ બહુવચન યુ છે, એની સાથે હેવનો ઉપયોગ થાય છે. જ્યારે ત્રીજો પુરુષ બહુવચન ધ્યેય આપેલું છે, એની સાથે પણ હેવનો જ ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમે કાંઈ નોટિસ કર્યું? તો કે શું? તો કે માત્ર ત્રીજો પુરુષ એકવચન જે છે હી, સી અને ઇટ, એની સાથે જ હેઝનો ઉપયોગ થાય છે. બાકી પ્રથમ પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચનમાં જો હું શું બોલું છું, એમાં હેવનો જ ઉપયોગ થાય છે. માત્ર ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી અને ઇટ આપેલું હોય કોઈ પણ વાક્યની અંદર, તો તમારે હેઝનો ઉપયોગ કરવાનો રહેશે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી કે વાક્યમાં કોઈ પણ વાક્ય છે એને પ્રશ્નાર્થમાં ફેરવવાનું હોય તો હેવ અને હેઝ ક્યાં આવી જાય? વાક્યની શરૂઆતમાં તમે મૂકી દો તો એ હેવ અને હેઝનો શું બની ગયો? પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. આ પ્રકારના વાક્યો જે છે એનો ઉત્તર, એનો જવાબ યસ અને નોમાં આપી શકાય છે.
એનું એક્ઝામ્પલ મેં તમને એક આપેલું છે, જુઓ એટલે તમને ખ્યાલ આવે. હી હેઝ અ કાર. હવે આમાં હેઝ નો ઉપયોગ થયો તો કે હા, શું કામ? તો કે આગળ કરતા તરીકે શું આપેલું છે? તો કે હી આપેલું છે. હી શું છે? ત્રીજો પુરુષ એકવચન. ત્રીજા પુરુષ એકવચનમાં શેનો ઉપયોગ થાય છે? તો કે હેઝ નો ઉપયોગ થાય છે, એટલા માટે આમાં હેઝ નો ઉપયોગ થયો. હી હેઝ અ કાર. હવે આનો આપણે પ્રશ્નાર્થ બનાવવાનું. તો પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે આગળ શું વાત કરી? તો કે હેવ અને હેઝ બને છે એ ક્યાં આવી જાય? વાક્યની શરૂઆતમાં મુકાઈ જાય છે જ્યારે તમે પ્રશ્નાર્થ બનાવો છો ત્યારે. તો પ્રશ્નાર્થ બનાવી ત્યારે હેઝ ક્યાં આવી જાય? તો કે આગળ, એટલે કે હેઝ હી અ કાર, પાછળ પ્રશ્નાર્થ. તો હેઝ તમે આગળ જ્યારે લયો વાક્યની અંદર પ્રશ્નાર્થ બનાવો ત્યારે ખાસ યાદ રાખવાનું કે પ્રથમ અક્ષર કેવો રાખવાનો તમારે? કેપિટલ. તો હેઝ હી અ કાર. હવે આને યસમાં જવાબ આપવો છે. યસ કરવાના શું છે? હી હેઝ. અને નોમાં જવાબ આપો ત્યારે નો, હી હેઝ નોટ. નો ડાઉટ, નોમાં ઉત્તર આપવાનો છે એટલે શેનો ઉપયોગ થશે? નોટનો ઉપયોગ થશે. આ નકાર વાક્ય બન્યું એટલા માટે, અને નકાર વાક્ય કોઈ પણ બનાવો એટલે એમાં નોટનો ઉપયોગ તો થાય જ છે. હવે એ જોવાનું કે હેઝ નોટ જે આપેલું છે ને તમને, એનું ટૂંકું રૂપ થાય છે હેઝન. આ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્ર, કે હેઝ નોટ છે એનું ટૂંકું રૂપ હેઝન્ટનો અત્યારે ઉપયોગ પ્રચલિત છે. હેઝ નોટ નહીં પણ હેઝન્ટ, પણ મેં બંને લખેલા છે તમને ખ્યાલ આવે એટલા માટે. હવે બીજું એક્ઝામ્પલ મેં હેવનું તમને આપેલું છે. વી હેવ બુક. હેવ શું કામ આવ્યું? તો કે વી આપેલું છે એટલા માટે અહીંયા હેવ નો ઉપયોગ થયો. હવે આનો પ્રશ્નાર્થ બનાવવાનો છે. તો હેવ ક્યાં આવે છે? તો કે વાક્યની શરૂઆતમાં. તો કે હેવ વી બુક, પાછળ ક્વેશ્ચન માર્ક. હવે આને યસ અને નો માં જવાબ આપીએ છીએ ત્યારે મિત્રો, યસ વી હેવ. અને નો માં ઉત્તર આપીએ છીએ ત્યારે નો, વી હેવ નોટ. હવે આના અમુક ઉદાહરણો મેં તમને ખાલી જગ્યા આપેલી છે. પેલા ખાલી જગ્યા પૂરવાની છે અને ત્યાર પછી એના પ્રશ્નાર્થ બનાવવાનો છે અને યસ અને નો માં જવાબ આપવાનો છે. એ આપણે જોઈએ કે કેવી રીતે બને છે. યાદ રહી ગયું છે વિદ્યાર્થી મિત્રો કે હેવ અને હેઝ બંને જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે? પ્રથમ પુરુષ એકવચન હોય, બહુવચન હોય, બીજો પુરુષ એકવચન હોય, બહુવચન હોય, અને ત્રીજો પુરુષ બહુવચન હોય ત્યારે હેવનો ઉપયોગ થાય છે. અને બીજું એ કે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી ને ઈટ હોય તો એની સાથે હેઝનો ઉપયોગ થાય છે, હેવ અને હેઝની અંદર. તો જોઈએ, પેલું છે ધ ટીચર હેઝ અ બુક. હવે ધ ટીચર જે છે એ ત્રીજો પુરુષ એકવચન, એટલા માટે એની સાથે શું લાગશે? હેઝ. ધ ટીચર હેઝ અ બુક. હવે આનો આપણે પ્રશ્નાર્થ પેલા બનાવીએ અને યસ અને નોમાં જવાબ આપીએ તો કેવી રીતે બને છે? તો કે હેઝ છે એ વાક્યની ક્યાં લેવાનું કીધું મેં? આગળ. તો હેઝ આગળ લઈ ત્યારે એચ કેવો બની જાય? કેપિટલ. હેઝ કરતા મૂકી દો ધ ટીચર અ બુક, અને પાછળ શું આવશે મિત્રો? પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ એટલા માટે. હવે આને યસ અને નો જવાબ આપે ત્યારે યસ સી હેલ્પ, અથવા તો નો માં જવાબ આપે ત્યારે નો સી હેઝન, અથવા તો હેઝ નોટ, અથવા તો તમે અહીંયા યસ હી હેઝ ધ ટીચર જે છે એમાં કરી શકો અને નો હી હેઝન્ટ હેઝ નોટનો ઉપયોગ કરી શકો. બીજું એક્ઝામ્પલ છે અલી ખા જગ્યા અ સ્કૂટર. હવે અલી જે છે એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય કે ન કહેવાય? તો કે કહેવાય, કારણ કે બોયનું નામ છે એટલા માટે, એટલે હી લાગે, દરજાતિ માટે વપરાય એટલે હી લાગે, તો એમાં શું આવશે? હેઝ લાગે. હવે આનો પ્રશ્નાર્થ બનાવી ત્યારે હેઝ અલી અ સ્કૂટર, પાછળ પ્રશ્નાર્થ. હવે યસમાં જવાબ આપી ત્યારે
અલી જે છે એનું સર્વનામ શું બને છે? તો કે હી મોઈ છે, એટલા માટે હી આવશે ને. યસ હી હેઝન્ટ અથવા તો હેઝ નોટ. હેઝ નોટ નો ઉપયોગ વધુ થતો નથી, પણ હેઝન્ટ નો ઉપયોગ થાય છે. હવે નો માં જવાબ આપી તો નો હી સોરી વિદ્યાર્થી મિત્રો, આ નકાર વાક્યમાં આનો ઉપયોગ થશે. હેઝ નોટ કે હેઝ જ આવશે. યસ હી હેઝ અને નો નો ઉપયોગ કરી ત્યારે નો હી હેઝ નોટ અથવા તો હેઝન્ટ આનો ઉપયોગ થશે. ત્યાર પછી ત્રીજું છે, ધ મંકી હેઝ ગ્યા અ લોંગ ટેલ. મંકી છે એ નાનીતર જાતિમાં આવે ને વિદ્યાર્થી મિત્રો, ઇટની અંદર આવે, એટલા માટે અહીંયા શું થશે? હેઝ. હવે પ્રશ્નાર્થનો બનાવી ત્યારે શું બને? હેઝ ધ મંકી અ લોંગ ટેલ. પાછળ પ્રશ્નાર્થ યસ અને નો માં જવાબ આપી ત્યારે યસ ધ મંકી જે છે તે નાનીતર જાતિ છે, એટલે શું લાગશે? યસ હેઝ. અને નો માં જવાબ દઈ તો નો ઇટ હેઝન્ટ અથવા તો હેઝ નોટ. હવે ત્રીજું જોઈએ, યતિન એન્ડ જયેશ ખાલી જગ્યા મેની ટોય. હવે યતિન અને જયેશ બંને જે છે એ શું આપેલું છે? બહુવચન છે. ચાલ આવ્યો તમને બહુવચન કેમ નહીં કીધું? કારણ કે યતિન અને જયેશ બે વ્યક્તિનું નામ આપેલું છે, એટલા માટે શું ગણાય છે? તો કે બહુવચન. તો બહુવચન કોઈ પણ હોય તો એની સાથે શું લાગે છે? હંમેશા હેવનો જ ઉપયોગ થાય છે, એ આપણે આગળ વાત કરી ગયા. અને હું તમને અહીંયા નોટ ડાઉન કરાવું છું એટલે તમને ખ્યાલ આવે કે બહુવચન છે એની જોડે શું આવે છે? હંમેશા હેવ જ આવે છે. તો યતિન અને જયેશ બહુવચન છે તો શું આવશે? હેવ. યતિન એન્ડ જયેશ હેવ મેની ટોય. હવે આનો પ્રશ્નાર્થ આપણે બનાવીએ વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ. તો હેવ ક્યાં આવી જશે? સૌ પ્રથમ વાક્યની આગળ હેવ યતિન એન્ડ જયેશ મેની ટોય. પાછળ પ્રશ્ન. હવે આને યસ અને નો માં ઉત્તર આપવા. યસ યતિન એન્ડ જયેશ તે બે નામ છે, એટલા માટે શું થઈ જશે? આનું ધ્યેય. યસ ધ્યેય હેવ. અને નો માં નો ધ્યેય હેવન અથવા તો હેવ નોટનો ઉપયોગ થશે. ત્યાર પછી પાંચમું, લલિતા ખાજગિયા અ સ્ટોરી બુક. લલિતા ગર્લનું નામ છે, ત્રીજો પુરુષ એકવચન છે, એટલા માટે એની સાથે શું લાગશે? હેઝ. હવે આનો પ્રશ્નાર્થ આપણે બનાવીએ ત્યારે હેઝ ક્યાં આવે વાક્યની શરૂઆતમાં? અને એઝ કેવો કરવાનો મિત્રો? કેપિટલ એ ભૂલવાનું નહીં. કોઈ પણ વાક્યનો પ્રશ્નાર્થ વાક્ય બનાવો અને કોઈ પણ ક્રિયાપદને આગળ રાખો ત્યારે હંમેશા એનો પ્રથમ અક્ષર કેપિટલ કરવો, એ યાદ રાખો. તો કે હેઝ લલિતા અ સ્ટોરી બુક. પાછળ પ્રશ્નાર્થ. હવે આને યસ અને નો માં જવાબ આપીએ ત્યારે યસ લલિતા જે છે એનું સર્વનામ શું લાગે? એને સી, કારણ કે ત્રીજો પુરુષ જે એકવચન છે એ સી છે. કેના માટે વપરાય? તો કે નારી જાતિ માટે. એટલે લલિતા ગર્લનું નામ છે, એટલા માટે શું લાગશે? સી. યસ સી હેઝ.
અને નો માં આન્સર આપી ત્યારે નો સી હેઝ નોટ અથવા તો હેઝન્ટ. જો હું બંને લખું છું એટલે તમને ખ્યાલ આવે, ક્યારેક હેઝ નોટ લખું છું ને હેઝન્ટ બંને લખું છું એટલે તમને ખ્યાલ આવે કે બંનેનો ઉપયોગ થાય, પણ શોર્ટ ફોર્મનો ઉપયોગ વધુ પ્રચલિત છે તો એ જ લખવો, વધુ વધુ ઉપયોગ તેનો કરવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે હેવ અને હેઝ નો ઉપયોગ કેવી રીતે થાય છે વર્તમાન કાળના રૂપની અંદર એ ખ્યાલ રાખવાનો, યાદ રાખવાનો, આ કોઠો લખવાનો, ત્યાર પછી ઉદાહરણ આપેલું છે તે પણ લખવાનું, અને આ જે પાંચ ઉદાહરણ મેં તમને આપેલા છે એ પણ તમારે એક રમબુક બનાવવાની છે અને એક પાકી બુક બનાવવાની છે, એમાં લખવાનું છે વ્યવસ્થિત રીતે અને પાકું કરવાનું છે.